नमस्कार, मारी विशेष रजूआत साथ हूँ छु पूनम। व्यारा में एक लंपट नेता ना चुंबन कांडे चकचार जगावी छे। आ चुंबन कांड करनार छे भाजपनो कार्यकर अने धारासभ्यनो खास अजय राजपूत। अजय तेना स्टाफनी एक युवतीने मरजी विरुद्ध चुंबन करे छे अने ते युवतीनी मरजी विरुद्ध वीडियो क्लिप पण उतारे छे। वीडियो वायरल थया बाद आखरे आरोपीनी धरपकड़ तो कराई छे, पण हवे सवाल ए छे के आरोपी राजकीय वग धरावतो होवाथी तेने योग्य सजा थशे के केम, अने अवारनवार बनता आवा किस्साओ समाजमांथी क्यारे अटकशे। जोईए अमारी विशेष रजूआत लंपट नेता। તાપીના વ્યારામાં એક એનજીઓ અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા યુવકની કામાંધતા બહાર આવી છે। ભાજપના સભ્ય અજય રાજપૂત નામના યુવકે ઓફિસમાં કામ કરતી એક યુવતીને બળજબરીપૂર્વક ચુંબન કરતી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેથી ફરિયાદ નોંધાતા પોલીસે અજય રાજપૂતની ધરપકડ કરી તેના અને એટ્રોસિટી ગુનો પણ નોંધવામાં આવ્યો છે। एनजीओ चलावतो नेता लंपट निकळ्यो। ऑफिसमां काम करती युवतीनी करी जातीय सतामणी, बळजबरी पूर्वक कर्युं बे वखत चुंबन। संस्था चलावता राजपूत नामनी व्यक्ति द्वारा तेनी ऑफिसमां काम करती एक युवतीने बळजबरी पूर्वक बे वखत चुंबन करती વેળાના દ્રશ્યોનું અન્ય યુવતીની મદદથી વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું હોવાની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ બની। યુવતીને જબરદસ્તી ચુંબન કેવી રીતે કરવામાં આવ્યું તે સાંભળો ખુદ પીડિતાની જોબાની। તે દિવસે અમારી એક્ઝામ ચાલતી હતી એટલે અમને આમ કામ માટે ઓફિસમાં બોલાવતા હતા, તો હું પણ ઓફિસમાં ગઈ હતી, તો હું એટેન્ડન્સ એ કરતી, તો એમણે મારી સાથે જબરજસ્તી કરી હતી। એમ પછી મેં કીધું હતું એમને કે મારું વિડીયો ડિલીટ કરી દો, એમ જે મરિયમબેને બનાવ્યું હતું એમને, પણ એમણે કીધું કે હા મેં ડિલીટ કરી દીધું છે એમ। પછી ડિલીટ કરી દીધું એટલે મેં ભૂલી ગઈ, પણ પછી એમ કાયમ કોઈ વાર આવું થતું કે એમ તમારું વિડીયો વાયરલ થઈ જશે, વાયરલ થઈ જશે એવું। એટલે મેં પણ મારી નોકરી છોડી દેવા, નોકરીમાંથી કાઢી મૂકશે એ બી કે કોઈ દિવસ બોલી નથી, કેમ કે મારા ઘરમાં કમાવાવાળું કોઈ નહીં હતું, હું એકલી હતી, મારા પપ્પા ખેતી કરે છે એટલે। જો કે શરૂઆતમાં તો પીડિતા બદનામીની બીકે ચૂપ રહી, પણ તેને અવારનવાર આ વિડીયો વાયરલ કરવાની ચીમકી આપવામાં આવતી અને લંપટ નેતા અજય રાજપૂતે એ કરી પણ નાખ્યું। ત્યારે પીડિતાએ નોકરી છોડી દેવાનો પણ નિર્ણય કરી લીધો અને હિંમત કરીને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી દીધી। આજે એટ્રોસિટીની મેં ફરિયાદ લખાવી છે મારા ભાઈ સાથે એમ, એટલે મેં મારા ભાઈને વાત કરી બધી કે ભાઈ આવું આવું થયું છે આજે એમ, તો પછી મારા ભાઈ જોડે અમે એટ્રોસિટીની ફરિયાદ લખાવી છે। યુવતીની મરજી વિરુદ્ધ ક્લિપ ઉતારાય હોવાનું સ્પષ્ટપણે નજરે પડે છે। એટ્રોસિટીની કલમ લાગ્યા બાદ પોલીસે આરોપી અજયની ધરપકડ કરી લીધી છે। પોલીસે અજય પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે વિડીયો ઉતારનાર યુવતી વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે। ડેટા વર્લ્ડ સેન્ટર ના માલિક અજયભાઈ રાજપૂત અને એમની સાથે કામ કરતા મરિયમબેન કે જેમણે આ ઘટનાની વિડીયો ક્લિપ ઉતારેલી હતી એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં એટ્રોસિટી એક્ટનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને તે અનુસંધાને સાહેબોના નિવેદનો અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજયની આ કલંકરૂપ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળબળાટ મચી ગયો છે। સ્થાનિકો દ્વારા વ્યારામાં નવનિર્માણ ટ્રસ્ટની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે આખરે શા માટે અજય રાજપૂત આ પ્રકારની હરકતો કરતો જોવા મળ્યો? પોતાનો જ વિડીયો બનાવીને તે શું સાબિત કરવા માંગતો હતો? શું આ પ્રકારે વિડીયો ક્લિપ બનાવીને તે યુવતીને બદનામ કરવા માંગતો હતો, કે પછી યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેને બ્લેકમેલ કરવા માંગતો હતો? સરેઆમ કેમેરા સામે અભદ્ર હરકત કરતા અજય રાજપૂતને શું એવો ભ્રમ છે કે તે કાયદાના સકંજામાંથી બચી જશે? શું ભાજપના ધારાસભ્ય આ વાતથી અજાણ છે કે તેમનો હનુમાન ગણાતો આ શખ્સ આ પ્રકારની હરકતો કરે છે? શું અજય રાજપૂત વિરુદ્ધ પોલીસ અને પક્ષ આકરા પગલા ભરશે કે કેમ, તે પણ મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
તો જે હિચકારી ઘટના બની છે તે અંગે વધુ વાતચીત કરવા આપણી સાથે સંદેશ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાટા અને એડવોકેટ સોનલ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ બંનેનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. રુઝાન જે આપને પૂછવા માંગીશ, જે પક્ષ દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાત કરવામાં આવે છે, સ્ત્રીને પગભર કરવા માટે આહવાન કરવામાં આવે છે, પરંતુ છતાં પણ અત્યારે હાલત એવી છે કે જ્યારે સ્ત્રી પોતાના પગ પર ઉભા રહેવા જાય છે ત્યારે તેના જ પગ પર કુહાડી મારવામાં આવે છે તેના બોસ દ્વારા, અને આ વસ્તુ આપણે ઘણી જગ્યાએ જોયેલી છે. તમારી બિલકુલ સાચી વાત છે. એટલે આના માટે જ એક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસનો 2013 એક કાયદો આવ્યો છે જે અમલમાં મુકાયો છે, પણ અમલીકરણ નથી થયું. કોઈ બી સ્ટેટમાં નથી થયું અને આપણા સ્ટેટમાં બી નથી થયું. વચ્ચે એક રિપોર્ટ બી આવ્યો હતો કે 61% ઉપરથી મહિલાઓ જ્યાં જ્યાં જોબ કરે છે ત્યાં ત્યાં હેરાન થાય છે. આપણે એની પછી વાત કરશું. કમિંગ બેક ટુ જે અત્યારે આજે કેસની અત્યારે જે વાત ચાલી રહી છે, એમાં સૌથી પહેલા આઈ થિંક તમને કદાચ ખબર નહીં હોય, કારણ કે મારે ત્યાંના જે આઈપીએસ ડીસીપી સાહેબ છે ડોક્ટર મહેશ નાયક, એમની જોડે વાત થઈ અને એમને બહુ જ સરસ કામ કર્યું છે, એમની ટીમે બહુ જ સરસ કામ કર્યું છે. કારણ કે આ રાજપૂતભાઈ ભાગી જતા હતા અને એ લોકોએ ભાગતા ભાગતા એને પકડ્યા છે, અને જોડે જોડે 354A એક બહુ ઇમ્પોર્ટન્ટ કલમ છે એ બી જોડે લગાડી છે. કારણ કે એ કલમ એવું છે કે જે આવી રીતે જે આ જબરજસ્તીની આ કલમ છે, આ તમે દેખાય છે જબરજસ્તી, આ ચુમ્મા ચાટીના જે ખેલ છે જબરજસ્તી છે, એટલે એ બી કલમ લગાવી છે અને એ નોન બેલેબલ છે, એટલે એના પર બી આ લોકો કામ કરી રહ્યા છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કેવું છે કે જે હજી આઈ થિંક એ લોકોને ખબર નથી એટલે હવે કરશે, કે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસનો જે લો છે એમાં એવું કહે છે કે જ્યાં બી 10 માણસથી વધારે કામ કરતા હોય એટલે એ લોકો એક આઈસીસી ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી રાખવી જોઈએ, અને જોડે જોડે એ લોકોના જે એમ્પ્લોયર્સ છે જેન્ડર સેન્સિટાઇઝેશન, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એ બધાનું જ્ઞાન આપવું જોઈએ. એટલે એ બધું બી આ નથી થયું. એટલે આના પર એક બીજી 50,000ની બી ગવર્મેન્ટ, નોટ પોલીસ પણ ગવર્મેન્ટ, એક 50,000ની પહેલી પેનલ્ટી છે ને, અગર સેકન્ડ ટાઈમ કરે તો ઓબ્વિયસલી એ લોકોનું લાઇસન્સ રદ થાય. એટલે આ બધું તો કોર્ટની અરે શું કહેવાય, લોની તો જોગવાઈ છે ને એ થશે એવી, પણ અલ્ટિમેટલી આજે ક્વેશ્ચન એ થઈ રહ્યો છે કે આ જે ભાઈએ આટલું ગર્વથી કર્યું, આ જે તમે જોયું ને જે બોલ્યું મને બતાવીને પાછું કરી અને આગળ કરી અને પાછળ કરી અને બધું જે નાટક થયા, તો એના એને એને ગર્વ કેટલો હતું. ને બીજી બહુ દુઃખની વાત છે, સૌથી દુઃખની વાત છે કે એની જોડે એક મહિલા જોડે રહી અને મહિલાએ આ વિડીયો શૂટિંગ કર્યું છે, જે મરિયમ કે કંઈક નામ કહેવામાં આવે છે. એટલે મારે આજે મને પોતાને શરમ આવે છે કે આ